जैसी कृष्ण बाड़को बाड़को आपने आज धोरण 3 ની અંદર હિન્દી વિષયમાં પાઠ 4 સહી શબ્દો કી પહેચાન એની અંદર મે ગયા વખતે આપણે ટિક કર્યા તા આપણે સાચા ચિત્રોની સામે આપણે સાચો વિકલ્પ ની સાચાની નિશાની કરી હતી આજે આપણે પાના નંબર 12 ની અંદર બીજા ચિત્ર આપેલા છે તે આજે આપણે જોઈશું તમે તમારી ચોપડીમાં જશો તો સૌથી પહેલા તમને પતંગનું ચિત્ર આપેલું છે બરોબર તો પતંગનું ચિત્ર છે તો આપણે પતંગ हिंदी में आपने सो कही सो कुंभार हमें तब नहीं
બીજો આપ્યું છે ચિત્ર દૂધીનું ચિત્ર સંત ચિત્ર આપેલું છે દૂધીનું ખાલી જગ્યા પર એને કી લખ્યું છે તો દૂધીને આપણે હિન્દીમાં શું કહીએ છીએ લૌકી શું કહીએ છીએ લૌકી એટલે ખાલી જગ્યામાં આપણે લૌ લખવાનું શું લખવાનું છે લૌકી પછી આપ્યું છે બટાકાનું ચિત્ર હવે આ કરીને ખાલી જગ્યા આપેલી છે બરોબર તો બટાકાને આપણે હિન્દીમાં શું કહીએ છીએ આલુ શું કહીએ છીએ આલુ તો ખાલી જગ્યામાં તમારે લખવાનું રહેશે લુ હવે રીંગણનું ચિત્ર આપેલું છે રીંગણને આપણે સામે જુઓ તો ખાલી જગ્યા અને ગ ન તો રીંગણને આપણે શું કહીએ છીએ બાળકો બેંગન શું કહીએ છીએ બેંગન તો ખાલી જગ્યામાં આવશે બે શું આવશે બે તો બેંગ ન પછી આપ્યું છે બાળકો શેનું ચિત્ર આપ્યું છે આપણને ભેંસનું ચિત્ર આપ્યું છે તો આપણે હિન્દીમાં પણ એને શું કહીશું ભેંસ હવે ઊંટનું ચિત્ર આપ્યું છે તો હિન્દીમાં આપણે ઊંટને ઊંટ જ કહીએ છીએ પણ હિન્દીનો આપણે અહીંયા ઉ ખાલી જગ્યામાં બદલાઈ જશે એટલે ઊંટ હવે આપ્યું છે ટપાલીનું ચિત્ર શેનું ચિત્ર આપેલું છે આપણને ટપાલીનું ચિત્ર આપેલું છે તો ટપાલીના ચિત્રને આપણે જોઈશું તો ટપાલીને હિન્દીમાં શું કહેવાય છે બાળકો ડાકિયા શું કહેવાય છે ડાકિયા તો અહીંયા ડા પછી ખાલી જગ્યા શું આવશે બાળકો કી અને યા ડાકિયા પછી આપ્યું છે ડોક્ટરનું ચિત્ર તો ડોક્ટરને આપણે હિન્દીમાં ડા ક અને ટ ક ટ ક અડધો અને ટ આખો એ રીતે ખાલી જગ્યામાં ડા દરજી દરજીને આપણે હિન્દીમાં દરજી જ કહીશું એટલે દરજી તો ખાલી જગ્યામાં શું આવશે જી આવશે પછી છે તમારે તંદોઈ એટલે કે જે મીઠાઈ બનાવનારો છે એ તો હ લ વા અને છેલ્લો અક્ષર શું લખીશું ખાલી જગ્યામાં ઈ હલવા ઈ પછી છે સુથાર જે લાકડાથી બધી વસ્તુઓ બનાવે છે એ એને આપણે હિન્દીમાં શું કહીએ છીએ બાળકો બઢઈ શું કહીએ છીએ આપણે બઢઈય તો બ હવે ખાલી જગ્યામાં શબ્દ આવશે ડ અને ઈ બ ડ ઈ તો આવી રીતે આપણે ઘણા બધા આપણે હિન્દી શબ્દો નિસારી ગુજરાતી શબ્દો શીખ્યા નવો પાઠ આપણે આવતા પીરિયડમાં રહેશું જય શ્રી કૃષ્ણ બાળકો